સુરત પર્વત પાટિયા ખાતે વિપક્ષ દ્વારા કેક કટિંગ કરી ખાડાનો જન્મદિવસ ઉજવી અનોખો વિરોધ કર્યો હતો. સુરત પર્વત પાટિયા ખાતે વિપક્ષ દ્વારા કેક કટિંગ કરી ખાડાનો જન્મદિવસ ઉજવી અનોખો વિરોધ કર્યો હતો. વરસાદના કારણે સુરત શહેરના મોટા ભાગના રસ્તા તૂટી ગયા છે, મસમોટા ખાડાઓ પડી ગયા છે, ત્યારે આ ખાડાઓ પાસે આમ આદમી પાર્ટી દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. કેક કાપીને ભાજપના ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસ વિરોધ પ્રદર્શન કરી રહેલા નેતાઓની અટકાયત કરી હતી. પાલિકામાં વિપક્ષ નેતા પાયલબેન સાકરિયાની આગેવાનીમાં રસ્તા પર પડેલા મસ મોટા ખાડા પાસે કેક કાપવામાં આવી હતી. ત્યારબાદ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને કેક ખવડાવીને નવતર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાથે જ આ ખાડાઓ ઝડપથી પુરાય તેવી માંગ કરી હતી. ભ્રષ્ટાચાર કરોડોનો થઈ રહ્યો છે, લોકો ખાડાઓથી પરેશાન છે, તેમ છતાં ભ્રષ્ટાચારમાં લિપ્ત ભાજપના પેટનું પાણી પણ હલતું નથી. ખાડા પૂરવાના કાર્યક્રમ દરમિયાન વિપક્ષ નેતા પાયલ સાકરિયા, ઉપનેતા મહેશભાઈ અણધણ, દંડક રચનાબેન હિરપરા, કોર્પોરેટર વિપુલભાઈ સુહાગિયા, કુંદનબેન કોઠિયા, શોભનાબેન કેવડિયા સહિત કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. આજે અમે કેક કટિંગ કરીને નગરસેવકોને સંગઠનની સાથે આજે અમે ખાડાનો જન્મદિવસ ઉજવ્યો છે. કારણ કે દર વર્ષે કરોડો રૂપિયાના રોડ બને છે, કરોડો રૂપિયા પોતાના મળતિયાના ખીચામાં જાય છે અને ભ્રષ્ટાચાર થાય છે. તો આ બાબતે ભાજપી શાસકોને સદબુદ્ધિ આપે અને સાથે સાથે આ ખાડાનો બર્થડે સેલિબ્રેટ કરીએ છીએ. લોકોને કહીએ છીએ કે આ ખાડો પડ્યો છે, એનું અમે કેક કટિંગ કર્યું છે.